प्रमुख स्वामी महाराज ना प्रेमनी दिव्यता। प्रमुख स्वामी महाराज नो प्रेम ए दिव्य छे, कारण के ए पोते दिव्य छे। पोतानो समग्र स्वरूप नखशिखा पर्यंत ए दिव्य होय, तेमनी बधी ज क्रिया बधी चेष्टा ए बधु दिव्य होय। 2000 साल में प्रमुख स्वामीजी महाराज लंडन नी अंदर एक किशोर किशोरी ने शिबिर चालती थी, एमा बापाए आ बात करेली। स्वामी के योगी बापा नो प्रेम छे डिवाइन छे, अने जगत नो प्रेम डर्टी छे। जगत नो प्रेम ए बधो डर्टी छे, अने योगी बापा नो प्रेम ए डिवाइन छे। आ बने वच्चेना प्रेमनी थोड़ी आपणे तुलना करिए, कम्पेरिजन करिए, तो पछी प्रमुख स्वामी महाराजना प्रेमनी विलक्षणता अद्वितीयता आपने खबर पड़शे। तो जगतना प्रेमनी अंदर स्वार्थ छे, आपणे थोड़ा घणा डिफरन्स जोईशुं, अने बापाना प्रेमनी अंदर निस्वार्थ भावना छे। भले माताना के पितानो प्रेम आपड़ा पर होय, पण कंईक ऊंडे ऊंडे क्यांक स्वार्थ होय छे के भविष्यमां आ बाळक मोटो थईने आपणे साचवशे। भले आपणे साचवता नथी, पण क्यांक प्रेम छे, प्रेमनी पाछळ क्यांक स्वार्थनी गंध छे। બેનનો પ્રેમ ભાઈ પ્રત્યે હોય, રક્ષાબંધન કરે, પણ એ અપેક્ષા હોય કે 5-25 રૂપિયા હો રૂપિયા આપે, એટલે બેનનો કંઈક સ્વાર્થ હોય છે, નાના ભાઈ મોટા ભાઈનો કંઈક સ્વાર્થ હોય છે। એમ કેટલાક મિત્રો આપણા ઉપર જ્યારે પ્રેમ વરસાવતા હોય, જ્યાં સુધી આપણું ખિસ્સું ગરમ હોય, જ્યાં સુધી આપણી પાસે સમૃદ્ધિ પૈસા બધું હોય, ત્યાં સુધી આપણા મિત્રો આપણી આગળ પાછળ ફેરા કરતા હોય, પણ જ્યારે એમનો સ્વાર્થ પૂરો થઈ જાય, આપણે કંઈ મદદ ન કરી શકીએ એવી પરિસ્થિતિમાં આવી જાય, ત્યારે આપણો મિત્રો એ આપણને લાત મારીને છોડીને જતા રહેતા હોય છે। તો જગતના પ્રેમમાં ક્યાંક સ્વાર્થ છે, જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના પ્રેમમાં ક્યાંય સ્વાર્થ નથી। શ્રીજી મહારાજ પોતે વત્રમતમાં વાત કરે છે કે અમારે કોઈ સ્વાર્થ સાધવો નથી, એનો એક જ હેતુ છે, બસ આપણું કલ્યાણ થાય, આપણે બ્રહ્મરૂપ થઈએ, આપણે ગુણાતીત થઈએ, એ સિવાય વ્યક્તિગત એમનો પોતાનો કોઈ સ્વાર્થ નથી। મહારાજે જેમ આપણા માટે બે વરદાન માગ્યા કે વીંછીને દુઃખને બદલે પોતે રૂવાડે રૂવાડે કરોડ કરોડ વીંછીની વેદના સહન કરે, આવો પ્રેમ દુનિયામાં ક્યાં હશે? કદાચ માતા દીકરાને કેન્સર થયું હોય તો એ સેવા કરે, પણ એનું કેન્સર હું લઈ લઉં, મારો દીકરો હાજર થાય, એ બહુ જ ઓછું હોય છે। તો મહારાજ કહે છે, મને રૂવાડે રૂવાડે કરોડ કરોડ વીંછીની વેદના થાય, પણ મારો ભક્ત દુઃખી ન થાય, મારા ભક્તને બદલે હું ભિક્ષા પાત્ર લઈશ। એ પ્રેમની પરંપરા છે, આટલો નિસ્વાર્થ ભાવ મહારાજ બે વચ્રમતમાં વાત કરે છે, અંત્ય 21 અંત્ય 73, કે અમે લાખોના ભેડામાં શા માટે રહીએ છીએ? કોઈ સ્વાર્થ નથી। આજે જો સ્વાર્થ વગર કોઈ કામ થતું નથી, આપણે મજૂરો કાળી મજૂરી કરે છે પૈસા માટે, રાજકીય નેતા કદાચ અપમાન સહન કરતા હશે સત્તા દ્વારા કરોડો રૂપિયા ભેગા કરવા માટે, જે વ્યક્તિને જે પુરુષને મારી પાસેથી તમારી પાસે કોઈ સ્વાર્થ નથી, એ 75-75 વર્ષથી કોના માટે પુરુષાર્થ કરે છે? નથી માનની પડી, નથી કીર્તિની પડી, નથી નોબેલ પ્રાઇઝની પડી, નથી મારી પડી, નથી તમારી પડી, કેવળ આપણું જીવનું કલ્યાણ થાય ને એ જ સ્વાર્થ, બીજો કોઈ સ્વાર્થ નથી। માજે પ્રથમના 67મા વત્રમતમાં વાત કરી કે સત્પુરુષને જગતના કોઈ પંથ વિષયમાં ક્યાંય વૃત્તિ નથી, વાસના નથી, પ્રીતિ નથી, અને એક જ છે કે મારા યોગમાં જે કોઈ સંત હરિભક્ત યોગ બાળક આવ્યા એને જગતની વાસના છૂટી જાય,
અને ભગવાને સુખ્યા સુખ્યા થાય બસ એટલો સ્વાર્થ છે. આજે દાખલા તરીકે અમને સાધુ સ્વામી બનાવ્યા છે, એને કયો સ્વાર્થ છે? ચાલ, થોડોક વર્ષો પહેલા પ્રમુખને પૂછેલું કે સ્વામી આપ અમને સાધુ કેમ બનાવો છો? કારણ કે જેટલા સંતો વધે એટલી જવાબદારી વધે. એક મા બાપને એક દીકરો દીકરી હોય ને એક મા બાપને 25 દીકરા ને 25 દીકરી હોય તો પ્રશ્ન છે ને. મોંઘવારી મારે બે પાંચ હોય તો ક્યાં ભણાવાય પ્રશ્ન છે. તો જેટલા સંતો વધે એટલી જવાબદારી વધે. આજે મારું ફૂડ બિલ ગણો, 35 વર્ષથી સાધુ છું, ફૂડ બિલ ગણો અમારું. બોલો, અમે તો બહુ ખાઈએ પાછા, લાડવા ખાઈએ, બહુ ચોખ્ખું ઘી, અમારે ગાડીઓમાં ફરીએ, પ્લેનમાં ફરીએ, આ દેશ પરદેશ જઈએ. ટોટલ મારા પ્લેનના ભાડે હું 300થી વધારે પ્લેનમાં બેઠો હોઈશ. હવે એની તુલનામાં મેં બાપા માટે શું કર્યું? કશું જ નહીં. અને એ હું કથા કરું છું, આ ભગવા કપડા પહેરે એટલે. બાકી તમે તમારા બાપનું સાંભળ્યું, મારું સાંભળો. તો પ્રમુખ સ્વામીને કયો સ્વાર્થ? અને સ્વાર્થ નથી ને, એટલે જેટલો પ્રેમ પૈસા દાન કરી શકે એટલે જ ગરીબને કરી શકે. બાપા મારા ઘેર આવ્યા જ ન હોત. કોઈ કરોડ રૂપિયા આપે, એ વખતે બાપા જયારે અમારે ત્યાં આવેલા તો ચાબારી ભક્તો મુંબઈથી, અમદાવાદથી, પછી ભાવનગરથી આવેલા, કે અમે લાખ લાખ રૂપિયા આપીએ તો બાપા માગે અડધો કલાક ન રોકાય. જો સ્વાર્થ નથી ને, બાપા ત્યાં સાંકરી બાજુમાં વસ્કોઈ ગામ છે, રાત્રે ફાન જ લઈને 51 ઘેર પધરામણી કરેલી. ગામમાં લાઇટ જ હતી નહીં, ફાન જ 51 ઘેર પધરામણી. ટોટલ પધરામણીને કેટલા રૂપિયા આવે ખબર? 2 રૂપિયા 32 પૈસા. દુનિયાનો એક સાધુ પૂછે ઓલા, ભારતમાં જેટલા કથાકારો છે ને પૂછે હોય એને આદિવાસી વિસ્તારમાં કથા પારણે આપીશ. 5 લાખ રૂપિયા આપો પછી તો એક કથાની તારીખ આપે કે આ તારીખમાં આવીશું. આદિવાસીઓ કોણ રૂપિયો આપે? વિચાર તો કરો પ્રમુખ સાહેબ મહારાજ, ફાનસ લઈને રાત્રે 2 કલાક પધરામણી કરતા હોય ને પધરામણી ભેટ 2 રૂપિયા 32 પૈસા આવતી હોય, એનો અર્થ એને કોઈ સ્વાર્થ નથી. બાબા જેટલો પ્રેમ એ બ્રહ્મવિહારી સ્વામીને કરે એટલો જ પ્રેમ અમારા અક્ષરવલ્લભ સ્વામી છે મુંબઈના. એને પોતાનું નામ લખતા આવડતું નથી, સાવ અભણ છે, પણ પ્રેમ એટલો જ કરે છે. જેટલા અમેરિકાના કોઈ છોકરા સાધુ થયા હોય ને જેટલા આદિવાસીના છોકરા સાધુ થયા, બાપા હરખો જ પ્રેમ કરે. અને એટલે જ બાપાની દ્રષ્ટિમાં કોઈ ઊંચ નથી, કોઈ નીચે નથી, કોઈ ગરીબ નથી, કોઈ તવંગર, કોઈ પણ જ્ઞાતિ જાતિનો, દેશનો, પરદેશનો, ભાઈ ભાઈ, નાના મોટા, દરેક પ્રત્યે પ્રેમ સરખો છે. બાપા 1988માં હ્યુસ્ટનમાં હતા, એ વખતે છોટુભાઈ અજમેરે આવેલા. હવે બાપાએ સંતોને કીધું કે એના માટે જમવાની વ્યવસ્થા કરો એટલે થાળી કરી દીધી. હમણાં મેં જે યોગી ત્રિવેદીની વાત કરી, બાપાએ એને સ્વાસ્થ્યની ચિંતા કરેલી, એ નાનો હતો આવડ્યો. એટલે અમે બધા બાપા સાથે નાસ્તો કરતા હતા અને યોગી નાનો સામે બેઠો હતો. બાપા કે તારે નાસ્તો નથી કરો? કે ના, હું પછી કરીશ. તો બાપા કે એને કરેલા ને બે તો આગળ કીધું, સંતોને કીધું કે તમે ડિશ કરી દો. એક તો બાપાએ અડધો નાસ્તો કરી લીધેલો, પછી અમે તો બધા નાસ્તો કરીને ઉભા થઈ ગયા, બાપા બેહી રહ્યા. કારણ કે પેલો યોગી હતો ને, જલ્દી જલ્દી ખાતો હતો. સમજે, તું શાંતિથી ખા, તું જમી રહીશ ને ત્યાં સુધી બેસી રહીશ. હવે છોટુભાઈ અજમેરા ને બાપા જેટલી વ્યવસ્થા કરે એટલી બાળકની વ્યવસ્થા કર. છોટુભાઈ અજમેરા તો કરોડો રૂપિયા આપે, પેલો બાળક શું આપવાનો હતો? છોટુભાઈ અજમેરાનો ડ્રાઈવર, બાપા એક વખત પુનાથી મુંબઈ આવતા હતા તો એમની ગાડી હતી મર્સિડીઝ, એનો ડ્રાઈવર હતો. સ્વામી અને પૂછપરછ વાતો કરતા કરતા, એની ફેમિલી એમ કેટલા રહ્યા છે, ક્યાં ગામ છે, તારા મા બાપ છે કે નહીં, દીકરો દીકરી કેટલા છે, કેટલો પગાર આપે છે, એટલું બધું જીનવર સ્વામીએ પૂછ્યું. એટલું છોટુભાઈ જિંદગીમાં ક્યારેય નહીં પૂછ્યું હોય. પછી ખબર પડી કે એને કેડનો દુખાવો છે. તો સ્વામી મુંબઈ મંદિરે આવ્યા, ચોકિયાત નાથો હતો કે નાથા જો આ છોટુભાઈમાં ડ્રાઈવર છે, નીચે જમવા લઈ જજે, પ્રસાદ બોક્સ આપજે, અને પેલા સ્વામીને એક્યુપ્રેશર આવડે છે ને તો લઈ જજે, અને કહેજે સ્વામી કીધું છે કે તું એક્યુપ્રેશર કરી દે. પછી એ સંત બાપા દર્શન કરી ગયા ત્યાં અમે મેળ્યા. સ્વામી કે છોટુભાઈના ડ્રાઈવર નીચે ગયો છે, હમણાં જમાડીને આવશે, એને એક્યુપ્રેશર કરી દેજો, પ્રસાદ બોક્સ આપજો. હવે ડ્રાઈવર પાસે સ્વામીને શું લેવાનું હતું? કહો કેવું તો આપણે એને પ્રેમમાં કોઈ સ્વાર્થ નથી એટલે ભેદભાવ નથી. એક દીકરો 1 લાખ રૂપિયા મહિને પગાર હોય ને એક છોકરો 10,000 રૂપિયા દર મહિને વાપરી કાઢતો હોય તો મા બાપને બે રૂપિયા હરખો પ્રેમ રહે? એક છોકરો મહિને 1 લાખ રૂપિયા કમાય છે ને 1-10 હજાર વાપરી કાઢે, બે પ્રત્યે સરખો પ્રેમ રહે? એક દીકરો મા બાપનું બધું કયું કરે ને એક બિલકુલ ન કરે તો હરખો પ્રેમ રહે? પ્રમુખ સામાજની જન્મજયંતિ મહોત્સવ એ અટલાદરામાં ઉજવાતો હતો,
લગભગ 70-80 હજાર માણસો હતા, બધા ફૂડ પેકેટ બધાને આપતા હતા. બાપા ચાલુ સ્ટેજ ઉપર બાપાનો વખાણ થતા હતા, અને બાપા એક સંતને બોલાવ્યા, સમજે અહીં તો બધા ફૂડ પેકેટ આપો છો, પણ આ બધા હરિભક્તોની ગાડીઓ હશે, કોઈક બસ હશે, બસના ડ્રાઈવર ત્યાં પાર્કિંગમાં હશે, એના ફૂડ પેકેટની કાંઈ વ્યવસ્થા કરી. હવે એ લોકો તો અપેક્ષા નહીં, ઘણા ભાડું પેલી સરકારી બસ હોય કે બીજી બસ હોય. તો બાપાએ એના માટે પણ ફૂડ પેકેટની વ્યવસ્થા કરી. ટૂંકમાં એનો જો સ્વાર્થ હોય ને તો એના પ્રેમમાં ભેદભાવ આવી જાય, એને કોઈ સ્વાર્થ નથી. અમારા બોટાદમાં સુરેશ છે, ગાંડીઓ જ છે, મગજના આટા થોડાક ઓછા છે, પણ ક્યારેક જો તમે સારું જુદી વિડીયો જોતો, બાબી અક્ષર પુરુષો તમને જાય એ બોલતો હોય, બાબા દર વખતે ગણપતિ હનુમાનના દર્શન કરવા જાય, સ્વામી એના પાછળ જેટલો સમય કાઢ્યો હશે ને, આપણે કરશું છે, એને કરશું આપણે એમ નથી બિચારો. અમારે એક ભરત છે ત્યાં ભાદરા, બાપા એને પૂછે કે આ કોનું જન્મસ્થાન છે, તો કે ભાદરાનું. હું કે ભાદરાનું. સ્વામી કે ઉપર કોની મૂર્તિ છે, તો કે જન્મસ્થાનની. એટલે એમાં તમને ખબર પડે એને બુદ્ધિનું લેવલ કેટલું છે, સાવ ગાંડા જેવો. પણ સ્વામી એની પાછળ એ ગોખાવડ આવે કે અક્ષર પુરુષોત્તમની મૂર્તિ છે, ગુણ્યાતીતના છે, જન્મસ્થાન છે, દસ વખત બાપા બોલાવડાવે, પણ તો ઊંધું જ બોલે. સ્વામી એને નાસ્તાની જમવાની વ્યવસ્થા કરાવડાવે. એટલે સાવ આવા ગાંડા હોય, સાવ અબોધ હોય, સાવ ગરીબ હોય. પણ તમે ઘણી વખત બાપાને વિડીયો જોયા છે, પણ આદિવાસીની ટોપી પડી ગઈ, સ્વામી ટોપીએ નાથમાં આપી હોય, સ્વામી એને હાર પહેરાવ્યા હોય. તો પ્રમુખ સ્વામી મહારાજના પ્રેમની અંદર સ્વાર્થ નથી, એટલે કોઈ ભેદભાવ નથી, બરાબર. અને એટલે એનો પ્રેમ શાશ્વત છે, લૌકિક પ્રેમ બધો ક્ષણિક છે. સ્વાર્થ સિદ્ધ ન થાય એટલે પ્રેમ તૂટી જાય. તમે જો તમારા બેનને તમે 10 વખત મદદ કરી હોય, બેન હોય કે ભાઈ હોય, અને એક વખત તમે મુશ્કેલીમાં હો અને બેને કે ભાઈએ મદદ માગીને તમે મદદ ન કરી શક્યા, તો તમારી સાથે અબોલા લઈ લેશે. જોજો, તમારા કાકા, તમારા મામા, તમારા ઘરના કુટુંબના પ્રશ્નો જોયા હશે કે 10 વખત તમારા પપ્પાએ મદદ કરી તમારા કાકાને, પણ એક વખત ન કરી કાકા તમારા પપ્પાને અબોલા લઈ લેશે. એટલે જયારે સ્વાર્થ પૂરો થઈ જાય છે અથવા સ્વાર્થ સિદ્ધ નથી થતો, તો પ્રેમ તૂટી જાય. પ્રમુખ સ્વામીને આપણી પાસે કોઈ સ્વાર્થ નથી, એટલે એના પ્રેમમાં કોઈ ભેદભાવ નથી, એને સ્વાર્થ નથી, એટલે એનો પ્રેમ ક્ષણિક નથી, એનો પ્રેમ શાશ્વત રહેશે. લૌકિક દ્રષ્ટિએ જોઈએ, આ દ્રષ્ટિએ પણ તમે જુઓ જગતની અંદર, આઈ લવ યુ લવ યુ કહીને ચોટ્યા હોય છે, દુનિયાના 90% લવ મેરેજ ફેલ જાય. જોજો પ્રેમ કેટલો ટકે છે. બાંદ્રા હાઈકોર્ટનો 2010નો રેકોર્ડ છે, એને રિપોર્ટ આપ્યો બાંદ્રા હાઈકોર્ટ 2010, કે જેટલા લગ્ન થયા છે ને એક જ વર્ષમાં 52% છૂટા થયા, એક જ વર્ષમાં, અને 5 વર્ષમાં બાકીના 23% પૂરા. પછીનો રિપોર્ટ મળ્યો નથી. જોઈ લો, આ બધા આઈ લવ યુ લવ યુ કંઈ ચોટે છે, કોઈ પ્રેમ નથી. ભાઈઓ, તમારા આંખ જોઈને, હોઠ જોઈને, નાક જોઈને લગ્ન કર્યા હોય, હું તમારા પ્રેમ ટકવાના છે, એની વાત છેલ્લા પ્રવચનમાં કરીશ. ખોટા મોહમાં ડૂબી જાઓ છો ને બધા, બસ મોહે તો તુમ હિ એક આધારા, જહા દેખું તહા જલ ને દેખારા. તું જ એક મીઠી વીડી છે, બાકી આખું જગત ખારું ઝેર છે. અને એ તમને કે પાછું, માધવજી મોહે તો તુમ હે એક પાંવ ધરણ કે ઠેકાણો. બસ આ પ્રેમાન સ્વામીને મુક્તાંજન કીર્તન અહીં લગાડે. આવા એક બે ડોક્ટર, બે સાથે ભણેલા, સાંભળજો, બે સાથે ભણેલા, બે નો એલો વી પાકો, કેપિટલ એલ, કેપિટલ ઓ, કેપિટલ વી, કેપિટલ ઈ, બે સાથે ભણેલા. અને એટલો પ્રેમ મજબૂત હતો, આમ શિશુ ધરબી ધરબીને પાકો કરી દીધેલો. શિશુ પોદળા ભરી ધરબી ધરબી નહીં, શિશુ ને પોદળામાં તફાવત છે, ખબર છે ને? તો શિશુ ધરબી ધરબીને પ્રેમ પાકો કર્યો કે જીવું મરવું ભેગું. હવે પાછું આમ સંસ્કાર, આપણે ભાગી જઈને કોર્ટમાં લગ્ન નથી કરવા, બેના મા બાપ રાજી થાય પછી લગ્ન કરવા. પણ બેના મા બાપ કે આપણે આપણી જ્ઞાતિમાં લગ્ન કરવા, આમ તો હિન્દુ જ હતા બે, પણ જ્ઞાતિમાં આ લોકોએ નક્કી જ કરેલું, બસ લગ્ન કરવા તો ભેગા, બાકી નહીં. તો બે ગોલ્ડ મેડાલિસ્ટ પોસ્ટ ગ્રેજ્યુએટ ડોક્ટરેટમાં,
અને હવે સાંભળજો, હવે મસ્ત છે. તો 7 વર્ષે એના 2 મા બાપે હા પાડી કે હારા 32-33 વર્ષના પહોંચી ગયા, લગ્ન જ નહીં કર્યા આખી જિંદગી. પછી 2 મા બાપે ધામધૂમને લગ્ન કર્યા. હવે હું થયું, 6 મહિનામાં એના વાઇફે કેરોસીન સાટીને હળગી ગયા. ક્યાં ગયો LOV? કો લૌકિક બધા પ્રેમ તમે જે મોહાંધ થઈને જે લગ્ન કરી નાખો છો ને, એટલા તૂટી જાય છે, એટલા છૂટી જાય છે. તમે જુઓ જગતની અંદર તો લૌકિક પ્રેમ એ ક્ષણિક છે. કદાચ તમે 2માંથી એકનું તો મૃત્યુ થઈ જાય. મમ્મી પ્રેમ હોય કે મમ્મી જતા કે તમે જતા રહો, પપ્પા સાથે પ્રેમ પપ્પા જતા રહો તમે જતા રહો, 2 ભાઈનો પ્રેમ હોય આ ભાઈ જતો રહે બીજો ભાઈ જતો રહે, 2 મિત્રોનો પ્રેમ હોય, કોક તો મરવાના ને, કોક તો મૃત્યુ પામવાના, મૃત્યુ પામવા સાથે પ્રેમનો અંત આવી જાય. જયારે સત્પુરુષ તો શાશ્વત છે, નામ બદલાય, રૂપ બદલાય, આકાર બદલાય, પણ સત્પુરુષનું અસ્તિત્વ પૃથ્વી પર કાયમ છે. તો એમનો પ્રેમ એ શાશ્વત છે, કારણ કે એનો પ્રેમમાં સ્વાર્થની ગંધ નથી, એટલે ભેદભાવ નથી, એટલે એનો પ્રેમ ક્ષણિક નથી. બીજું, પ્રમુખ સ્વામીનો પ્રેમ ડિવાઇન કેમ છે? પહેલી વાત સમજાય ને ભાઈ, એક તો સ્વાર્થ નથી એટલે ભેદભાવ નથી એટલે ક્ષણિક નથી. બીજું, પ્રમુખ સ્વામીનો જે પ્રેમ, જગતનો પ્રેમ કેવો છે? કે આપણને બાંધે છે, બંધનમાં નાખે છે. પ્રમુખ સ્વામીનો પ્રેમ બંધનમાંથી છોડાવે. તમે કદાચ ભાગવતો નહીં વાંચ્યું હોય, હિન્દુ છો એટલે, કારણ હિન્દુ તો નવલકથા વાંચે, હિન્દુ તો છાપા વાંચે, હિન્દુ તો વાર્તા વાંચે, હિન્દુ તો ફેસબુક વાંચ્યા કરે કોકનું. પણ ભાગવતની વાત મહારાજે વચનામૃતમાં ચાર 5 જગ્યા લખી છે કે ભરતજી આખા રાજ્યનો ત્યાગ કરીને જંગલમાં ગયા અને મૃગલું તો દયા ખાતર જ બચાવ્યું હતું. સિંહ ગર્જના કરીને પેલી મૃગલી દોડીને એમાં એનું બચ્ચું સવી ગયું, મૃગલી મરી ગઈ. અને ચિંતા થઈ કે બચ્ચાનું શું, એ આશ્રમમાં લાવ્યા, નવરાવ્યા, ધોરાયને થોડું બધું ખાવાનું પીવાનું મોટું કર્યું, પછી રાત દાડી એનું ચિંતન બસ. અને એમાં ને એમાં બંધન થયું, બીજો જન્મ લેવો પડ્યો મૃગલાનો. તુલસીદાસે કહ્યું, એક મૃગ કે કારણ ભરત ધરતી ન દેહ, તુલસી કે ક્યાં ગતિ જબ ઘટ ઘટ કરત સ્નેહ. મૃગલાને લીધે જન્મ લેવો પડ્યો તો કૂતરા પાલનાર સમજી રાખજો, બરાબર. પણ જો કોકને ક્યાંક બંધન થાય, જન્મ મરણ લેવરાવે, જ્યાં વાસના થાય, જ્યાં આસક્તિ થાય, જ્યાં બંધન થાય, એ પાછો જન્મ લેવરાવે. જયારે બાપામાં જો હેત થઈ જાય, બંધન થાય, જો મોક્ષ અપાવે. મારે પ્રથમના 54માં વચનામૃતમાં વાત કરી કે દેહના સગા સંબંધીમાં જેવું હેત છે, એવું જ હેત જો સત્પુરુષમાં થઈ જાય ને, તો એ મોક્ષ થઈ જાય, બંધનમાંથી છૂટી જઈએ. તો જગતનો પ્રેમ એ બંધનમાં નાખે, વાસનાના બંધનમાં, સ્વભાવના બંધનમાં, દોષોના બંધનમાં નાખે. જ્યારે પ્રમુખ સ્વામીનો પ્રેમ એ આપણને બંધનમાંથી મુક્તિ અપાવે. જગતનો પ્રેમ છે આપણા નિયમ ધર્મ તોડાવે, જ્યારે બાપામાં પ્રેમ આપણા નિયમ ધર્મ દ્રઢાવે. તમે જોજો, જગતમાં પ્રેમ હોય ને તો આપણા ધર્મ જ્ઞાન વર્ગે ભક્તિમાં ક્યાંક ને ક્યાંક ખોટ લાવી દે. હવે ચાલે એટલે હાલે તો દારૂ બી ઓકેશનલી પી લેવા, મિત્રની મોહબત તમે દારૂ પાવશે, મિત્રની મોહબત તમને પિક્ચર જોવા લઈ જશે, મિત્રની મોહબત તમે થિયેટરમાં લઈ જશે, પિક્ચર જોવા લઈ જશે, હોટેલમાં ખવડાવશે, અને એટલે ત્યાં સુધી કે મોહબત તમને લગ્ન પહેલા ખોટા ધંધા ચડાવી દેશે. આજે ભારતમાં 30% એબોર્શન બિફોર મેરેજ થાય છે, એટલે આધુનિક ટેબ્લેટ ને આ બધું હોવા છતાં. આને પ્રેમ કહેવાય કે વાસનાનું પ્રબળતા કહેવાય? પણ એ પ્રેમ એવો છે કે આપણને એ નિયમના બંધનો તોડાવી દે. કેટલા બધા કોઈ જન્મ્યા ત્યાં દારૂ લઈને નહોતા આવ્યા, છતાં કેટલા લોકો દારૂ પીતા થયા, કેટલા બીડી પીતા થયા, કેટલા ગુટકા ખાતા થયા. મિત્રો લગભગ આપણે વ્યસનને કુદેવું પડે છે ને, એ નાની ઉંમરમાં પડે, નાની ઉંમરનું કારણ મિત્રો છે. એટલે આ લોકનો જે પ્રેમ છે એ નિયમ તોડાવે, બાપાનો પ્રેમ નિયમ દ્રઢાવે. જેટલા જેટલા બાપા સાથે જોડાયેલા છે ને, અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયાનું, એકના એક હોય, આખી કોલેજમાં એક આપણો બીએ પાસનો યુવક કે યુવતી હોય, એ નિયમ ધર્મ પાકા રહે, દ્રઢ રહે, એમાં કોઈ ફેરફાર ન થવા દે. જે કરવાનું છે કરે, ના કરવું ના જ કરે. અમેરિકાની કોલેજમાં એકલો એક છોકરો હોય, એ તિલક ચાલુ કરીને જાય જ, એ દારૂ નો જ પીએ, બીડી નો પીએ, કોઈ લફરામાં નો જ પડે, પિક્ચર ના જ જોવે. બાપામાં હેત આપણને નિયમ ધર્મ દ્રઢાવે, પેલા નિયમ ધર્મ તોડાવે.
જે કઈ જ્ઞાન અહીંયા દ્રઢ થાય ત્યાં કાચું થાય, અહીંયા વૈરાગ્ય થાય ભક્તિ દ્રઢ થાય. તો બાપામાં હેત થયું, આપણે હજારો ભાઈ ભાઈ નાના મોટા આપણે પૂજા કરતા ત્યાં, ભક્તિ કરતા ત્યાં, માળા કરતા ત્યાં, જગતના લોકો હું ભક્તિ કરવાની જરૂર છે, હું મંદિરમાં જઈએ, હાલ થિયેટરમાં જઈએ, પૂજા કરતા ઉપાડી જાય, હાલ ફૂટબોલ રમવા જઈએ. એટલે જગતના જે પ્રેમ છે એ આપણા સદગુણો તોડાવે, દુર્ગુણો વધારે. પ્રમુખ સ્વામીમાં પ્રેમ એ દુર્ગુણો તોડાવે અને સદગુણો વધારે, આ તફાવત છે. જગતનો પ્રેમ કેવો છે, આપણને મોહંદ કરી દે, કર્તવ્યનું ભાન ભૂલાવે, મોહંદ એક અંધ બની જાય છે. આપણે આપણા એક દીકરા તરીકે મારું કર્તવ્ય શું છે, દીકરી તરીકે મારું કર્તવ્ય શું છે, મા બાપ પ્રત્યે મારી કઈ ફરજ છે, મારા ભવિષ્યની પેઢીઓ તરીકે મારી ફરજ છે, હું હિન્દુ ધર્મના એક ફોલોવર છું. પણ જયારે મોહંધ બને છે ત્યારે આપણે નથી જ્ઞાતિ જોતા, નથી જાતિ જોતા, નથી ધર્મ જોતા. ભારતમાં કેટલી છોકરીઓ મુસલમાન થયા છે ભારતમાં, તો હિન્દુ ધર્મ હડેલા ગંધાતા બટાટા જેવા કે કરતા પહેલા એમ નાખી દેવા, હિન્દુ છોકરા પૃથ્વી પર મરી ગયા બધા. પ્રેમ થઈ ગયો, પ્રેમ થોડો થાંભળો છે તમને, પ્રેમ ના હોય પણ હિન્દુ છોકરા મરી ગયા, હિન્દુ છોકરીઓ મરી ગઈ. હમણાં સુરતની અંદર એક ગુજરાતી છોકરો, હિન્દુ છોકરો, એને ક્રિશ્ચિયન છોકરાએ લગ્ન કરવા હતા, મા બાપે ના પાડીને મરી ગયો. આવતો જ ભૂંડ થયો હશે એની જયારે લગ્ન કરશે. કેટલા આપણે મોહંધ બની જઈએ છે, બસ વિચાર નથી કરતા ના પાડે. તમે છાપામાં જ રોજ કઈક પ્રેમલો મળતો હશે કે આ પ્રેમલી મળતી હશે, કે પ્રેમલા પ્રેમલી ભેગી થઈને મરે, બસ જીવું હવે ખારું ઝેર થઈ ગયું છે. એટલે તારા મા બાપને એકનો છોકરો છે તું ભાન પડે છે, તારી મા બાપને એકની દીકરી તું આત્મહત્યા કરવામાં તને ભાન પડે છે, પણ બસ નહીં ફાવે એના વગર. એટલે એક ગાંડિયો આવ્યો હતો બાપા પાસે, તમારે જેવો જ બાપાને ચાર પેજનો પત્ર લખ્યો, બાપાને કીધું તમે અધમ ઉદાહરણ છો, પતિત પાવન છો, જગતના કરતા હરતા છો, તમે સમર્થ છો. સ્વામી કે માથાકુર તારે કામ હું છે, કે તમે ધારો તો કરી શકો પણ મૂકીને માથાકુર તારે કામ હું છે. કે સ્વામી મારે એક છોકરી સાથે LOVE હતું અને એ છોકરીને એના મા બાપે બીજી હગાઈ કરી દીધી, બીજી હગાઈ કરી દીધી, હવે તમે એનો એના મા બાપનું મન ફેરવી દો. બાપા કે તમે તો સમર્થ છો, એટલે એના મા બાપનું મન ફેરવી દો અને એ છોકરીને હગાઈ મારી આરે કરે એવું તમે કરી આપો. તો બાપા કે એ છોકરીને તારી નથી પડી, એના મા બાપને કેવું છે મને અન્યારે લવું છે, એને તારી નથી પડી, તું મૂકી દે ને, આખી પૃથ્વી પર એક જ છે. તો ના મારા માટે એક જ છે. પણ કે સ્વામી તું મૂકી દે, કે ના હું એના માટે મારે હો જિંદગી કુરબાન. હું કે સાંભળજો, આ હું તમને ઇન્વર્ટેડ કોમાના વાક્ય કહું છું આ, અને આપણે નીલકંઠ કે સહજાનંદ સોદા છે ને મારા પ્રસંગ આવી ગયેલો, કે એના માટે મારે હો જિંદગી કુરબાન, હું આત્મહત્યા કરી દો, એ છોકરી મને નહીં મળે. તો જોઈ લો સ્વામી કે તું તારા મા બાપને એકનો એક છે તો ભાન પડે છે, આત્મહત્યા કરી તારા મા બાપ આખી જિંદગી રડે. સ્વામી એનું બાવડું પકડે, હાથમાં પાણી મૂક્યું કે તું પ્રતિજ્ઞા કર, હું એની યાર આત્મહત્યા નહીં કરું. પછી એ કે સ્વામી મેં ત્યાં આંબલીપોળમાં બધા પ્રમુખ તરીકે આપને ચાદર ઓઢાડી ને તો બધા માનતા માને છે, તો મેં માનતા માને છે આપને ચાદર ઓઢાડે ને એની છોકરી મને મળે. તો સ્વામી કે તે જેની માનતા માને છે એ જ તને કહે છે કે તું એને ભૂલી જા. તો કેટલો મોહંદ બને છે પોતાના કર્તવ્યનું ભાન. તમે જાણતા હશો અમરેલીમાં 17 વર્ષની છોકરી, એક છોકરા સાથે એને પ્રેમ હતો, એના ભાઈને ખબર પડી, એને ભાઈ એના મા બાપને કીધું બેન આ મફલી સારે રખડે છે, અને મા બાપે થોડો ઠપકો આપ્યો અને એ બેન એના હગ્ગાભાઈને ચપ્પુથી મારી નાખી. તમને કોઈને ખબર છે એ ચપ્પુ લઈને એના ભાઈને આંખે પાટો બાંધીને ખુરશી પર બિહારીને એને ઘામ મારીને વિચાર તો કરો, એક બેન સગા ભાઈને મારી નાખ્યા છે, એક મફલું છાકરે એકચ્યુઅલી એના મા બાપને મારી નાખવા હતા. આવી ઘટના બની રાજસ્થાનમાં, એક 14 વર્ષની છોકરી એક મફલું સારે રખડતી હતી, એના ભાઈને ખબર પડી, એના મા બાપને વાત કરી, મા બાપે ઠપકો આપ્યો અને એક દિવસે રાત્રે એક મમ્મી પપ્પા જુદી રૂમમાં હોતા હશે, છોકરો કંઈક બહાર હોતો હશે, તો એ છોકરે રાત્રે એક સાથે 3ની હત્યા કરનારી. તમે બહુ મોટી ઘટના આખા વિશ્વમાં પહેલી વાર બની સાંભળ્યું હશે કે નેપાળનો રાજા મહેન્દ્રસિંહ એનો દીકરો દીપેન્દ્રસિંહ એને એક છોકરી સાથે લવ હતો. આ તો રાજકુમારનો દીકરો, ભવિષ્યમાં રાજા થવાનો હતો. એક તો નેપાળ તો રાજાશાહી હતો, હવે હમણાં લોકશાહી થયું, 2001ની વાત કરું છું. તો કે મારે આ છોકરાએ લગ્ન કરવા,
એના મા બાપે ના પાડી કે તું ભવિષ્યમાં રાજા થવાનો છે ભાઈ, તું જ્યાં ત્યાં મફરું જયારે લગ્ન કરી એ આ દેશની રાણી કેવી રીતે થઈ શકે. એટલે એ પણ એને પ્રેમ એટલો બધો હતો ને, એ જમવા બેઠેલા એના દીકરા ભવિષ્યમાં રાજો થનારો એ રાજકુમાર એને માને મારી નાખી, બાપને મારી નાખ્યો, ભાઈને મારી નાખી, બેનને મારી નાખી, એક સાથે સાત જણા શુલ્કર નાખ્યા. જો આ પ્રેમ કેટલો તમને અંધ કરી દે છે. હમણાં આટલા ત્યાં ચરોતરમાં એક છોકરીને એક વિધર્મી છોકરા સાથે પ્રેમ થયો, એટલે એની માને કીધું મારી હારે લગ્ન કરવા. એટલે મેં ના પાડી કે ભાઈ આપણે હિન્દુ છોકરા ક્યાં ઓછા છે, બહુ સમજાય બહુ સમજાય, પણ આ લોકો શું કરે છે ખબર, તમે ખ્યાલ નથી આવતો. એ લોકો કોર્ટમાં લગ્ન કરાવી નાખે. બે ત્રણ મહિના પછી પેલી છોકરી કે હવે તું તારા મા બાપને કે મારે એની હારે પ્રેમ છે. લગ્ન તો કોર્ટમાં લોકો કરી નાખતા હોય છે. પછી એના માને કીધું કે મારે એની હારે લગ્ન કરવા છે. એની મા કે તું જો એની હારે લગ્ન કરીશું આત્મહત્યા કરીને હું મરી જઈશ. તો છોકરી હું કે તમારે માં મરવું હોય ને તો દવા લાવી દઉં. મમ્મીને કહે છે કે તારે મરવું હોય તો હું દવા લાવી દઉં, તું મરી જા, પણ લગ્ન હું એની હારે કરીશ. આ કેટલા મોહંદ છે વિચાર કરો. સુરતની અંદર હમણાં થોડાક મહિના પહેલા ઘટના બની, એક વિધર્મી છોકરા સાથે આને પ્રેમ થયો. હકીકતમાં તો એની બેન, નાની બેન છે, કોલેજમાં એક્ઝામ આપવા જતી હતી. એની મમ્મીએ કીધું કે બેટા તું પણ જા બાઇક ઉપર લઈને જા, અને બેન એક્ઝામ આપે, તું બહાર બેઠી બેઠી વાંચજે. અને આ ગઈ બહાર બેઠી બેઠી વાંચતી હતી, પેલો મફલુસ વિધર્મી આમ ટી શર્ટ ને ગોગલ્સ ને બાઇક લઈને રૂડો રૂપાળો થઈને કોલેજમાં એન્ટ્રામાં આટા મારતો હોય, એમાં બોલાવીને આઈસ્ક્રીમ ખવડાવ્યો, પીઝા ખવડાવ્યો, જ્યુસ પાવ્યું, એમાં પ્રેમની લાગણી બંધાણી. દસ દિવસમાં કાર્યક્રમ પછી એ લોકો કોર્ટમાં લગ્ન કરી નાખ્યા. ચાર પાંચ મહિના પછી એની મમ્મીને કીધું, હગાઈની વાત નીકળી ત્યારે, કે મારે આની લગ્ન કરવા. એટલે તું હમણાં તો કરી આપણે ત્રણ ભેડીઓથી સત્સંગ છે સાસુમાં વખત કે જે હોય તે, બસ મારે એની લગ્ન કરવા. બહુ એના મમ્મી પપ્પા સમજાવ્યા. આ છોકરી શું કે ખબર, કે તમારી વાસને લીધે મારો જન્મ થયો. જોજો આ મોહંદ કેવી કરે. એની માને કહે છે ને બાપને કહે છે કે તમારી વાસના સંતોષવા તમે મને જન્મ આપ્યો છે, બાકી મારે મા બાપા કાંઈ લેવા દેવા નથી. આખો એનો સમાજ ભેગો થયો, એ જે પ્રજાપતિ સમાજ હતો એને સેક્રેટરી ને પ્રમુખ બધાને કહી દે કે તમે મારી માથકોટ નહીં કરશો, તમે તમારી દીકરી સંભાળો. એટલું ભયંકર અપમાન કર્યું, દીકરી જતી રહી. અને જેની લગ્ન કરી અને છ મહિનામાં એ જ છોકરાએ આને બીજે વેચી નાખી, બીજે વેચી નાખી, હવે આંખ ઉગડી. જ્યાં ત્યાં પ્રેમ કરીને જિંદગી બરબાદ ન કરી નાખશો ભાઈઓ, ભાન પડે છે. આપણને બીએપીએસમાં આપણે એક સાધુ છે, એનો ભાઈ હમણાં મુસલમાન થઈ ગયો. એને મુસ્લિમ છોકરી સાથે પ્રેમ થયો. મુસ્લિમ છોકરી હિન્દુ નહીં થાય, તમને મુસલમાન કરી નાખશે. તો જ્યાં ત્યાં શાને પ્રેમ કરો. અને એ પ્રેમ કેટલો ધોખાબાજ છે, કેટલો દગાબાજ છે. અંતે રોવા છે કોઈ વિકલ્પ નથી ભાઈ. પણ મોહંદ આપણે બની જઈએ છીએ. એક બહુ આમ સજ્જન માણસ, રાજકીય રીતે બહુ આગળ પડતા માણસ બાપણ મળવા માટે આવ્યા કે સ્વામી મારા દીકરાએ એવું ઘોર કૃત્ય કર્યું છે, મારા કુટુંબમાં જિંદગીમાં ક્યારેય આવું બન્યું નથી, અને મારા છોકરા માટે કોઈ પણ કલ્પના પણ ન કરી શકે મારો છોકરો આવું પગલું ભરે. સ્વામી કે શું થયું કે એને એક છોકરી સાથે પ્રેમ હતો, અમે ખૂબ સમજાયો, પણ હવે કે એને બસ એની લગ્ન કરવા. હવે જે છોકરીના મા બાપ એ પાસે એવા અડગ હતા કે અમારી જ્ઞાતિ સિવાય બીજે ક્યાંય લગ્ન, અમારા હો વર્ષથી અમારી અમારા કુળમાં કોઈ છોકરી બીજી જ્ઞાતિમાં પરણી નથી, સો વર્ષથી અમારા કોઈ છોકરી કોઈ બીજી જ્ઞાતિમાં પરણી નથી. ભલે છોકરો 100% હોનાનો હોય પણ બીજી જ્ઞાતિનો છે એટલે અમે એને નહીં પરણાવી, એટલે બીજી હગાઈ કરી નાખી. હવે આ છોકરો એટલો મોહંદ હતો પેલી છોકરી પ્રત્યે, અને એ છોકરીને આને મારી નાખ્યો, છોકરીને મારી નાખી આને, અને પછી ગોળીઓ લઈને પછી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, પણ છોકરો બચી ગયો. છોકરો બચી ગયો એટલે જેલમાં ગયો, 20 વર્ષની જેલ થઈ. જો આપણે મોહાંધ બની જઈએ, કામાંધ બની જઈએ, એ ક્ષણિક પ્રેમની પાછળ આપણા કર્તવ્યનું ભાન ભૂલી જઈએ, એ એક મફલું છોકરી કે છોકરામાં તમારા મા બાપનો પ્રેમ ગુમાવો તો ભાન નથી પડતી તમને. 20-25 વર્ષથી જે તમારા મા બાપે પાળી પોષીને મોટા કર્યા, અને એ છોકરી અને મા બાપને કહે કે તમારી વાસના લીધે મારો જન્મ થયો છે, એની માને કહે કે તારે મરવું હોય તો હું દવા લાવી દઉં, હું એને લગ્ન કરીશ. શું આટલો બધો પ્રેમ હોય છે ભાઈ? અને બધા વિધર્મી નથી, તમારી ધર્મની પરંપરા નથી, તમારા કુટુંબની પરંપરા નથી, તમારા મૂલ્યોની પરંપરા. રોજ ગાયો કાપીને ખાવાના, મરઘાના બકરા કાપીને ખાવાના વિચાર નથી આવતો આપણે.
પણ જ્યારે લૌકિક પ્રેમની અંદર તમે ડૂબી જાઓ છો ત્યારે તમને નથી તમારા માતા દેખાતા, નથી તમારા પિતા દેખાતા, નથી તમારો ધર્મ દેખાતો, નથી તમારી સંસ્કૃતિ દેખાતી, નથી પરંપરાના ભવિષ્યના દુઃખો દેખાતા તમને. બસ પ્રેમ થઈ ગયો બસ. અને એ પ્રેમના દીવાના અને એ પ્રેમના દીવાનમાં તમે ગાંડા બની જાઓ. અને પછી અંતે પસ્તાવાનો વારો આવે, અંતે દુઃખનો વારો આવે. ભાગવતની અંદર કથા આવે છે, જો લૌકિક આ પ્રેમની વાત કરવા, બાપાના પ્રેમ, બાપાનો પ્રેમ દગો નહીં દે, બાપાના પ્રેમમાં દુઃખ નથી, બાપાના પ્રેમમાં પસ્તાવો નથી ભાઈઓ. એક ભાગવતની અંદર એક આખ્યાન આવે છે, એ રાજા હતો જે પુરુ રવા, દેવલોકની અંદર નારદજી ગયા અને એ દેવલોકની સભામાં એને આ રાજાના વખાણ કર્યા કે આ રાજા એવો પ્રતાપી છે, એવો સમર્થ છે, એવો શક્તિશાળી છે, એવો સ્વરૂપવાન છે, એવો બુદ્ધિશાળી છે કે એવો રાજા પૃથ્વી પર ક્યાંય નથી. અને નારદજી જયારે વર્ણન કરે તો ભલ ભલાને એમ આકર્ષણ થયું. એમાં ઉર્વશી નામની અપ્સરા હતી, એને એમ થયું કે આ રાજાને મારે જોવો જોઈએ. એટલે સ્વર્ગમાંથી એઠી ઉતરી અને પૂરું રવાને જોઈ અને લવ એટ ફર્સ્ટ સાઇટ. એ ઉર્વશી આને જોઈ ને આને આને જોઈ ભાઈ બોલવા માંડે આઈ લવ યુ લવ યુ લવ યુ કરે. થોડાક વખત ભેગા રહ્યા ને ઉર્વશી જતી રહી, ઉર્વશી જતી રહી. ને પછી આ જે પૂરો રવા ભાગવત વાંચ્યો, જો કે હિન્દુ ઘેર હોય નહીં, પણ એટલો વિલાપ કરે છે, એટલો રડે છે ગાંડાની જેમ. બસ અંતે દુઃખનું કારણ છે ભાઈઓ, મોહાંતે બનીને લગ્ન કરો છો. એક આપણા બહુ વર્ષો પહેલાનું સત્સંગી કુટુંબ, એની દીકરી વિધર્મી સાથે એને લગ્ન કર્યા, સાથે ભણતા હતા, લવ થઈ ગયો. પછી એને ધોળે દિવસે આંખો દેખાડી, એને ઘેર સંતો ભદ્રામણી ગયા હતા, હું જ ગયો હતો. એને છોકરો મને લઈ ગયો, છોકરો આપણા મંદિરમાં આવે છે, સત્સંગમાં આવે છે અને માતુશ્રી આવે છે. પછી ભદ્રામણી ગયા ને મેં પૂછાવડાવ્યું હરિભક્તો દ્વારા, એનો પતિ હાજર નહોતો તો જ ભદ્રામણી જવા દે. પણ પછી પૂછાવડાવ્યું કેવું છે, કે નરક જેવી જિંદગી ભોગવું છું, નરક જેવી જિંદગી ભોગવું છું. તો હું ડાબલો ડેટો હતો ત્યાં, હિન્દુ છોકરા મરી ગયા પૃથ્વી પર. અંતે દુઃખ થશો યાદ રાખજો, પણ એ લોકોની મેલી મુરાદને સમજજો ભાઈ. કોઈ તમારા પ્રત્યે પ્રેમ ઉભરાઈ જતા નથી, પોતાની સંખ્યા વધારવાનો પ્રોજેક્ટ લઈને વિશ્વભરમાં બેઠા છે બધા. તો અંતે દુઃખ અંતે પસ્તાવ, જ્યારે બાપાનો પ્રેમ અંતે શાંતિ. ક્યારે તમને પસ્તાવો નહીં પડે, ક્યારે તમે ખોટા પગલા નહીં ભરો. મહારાજે લખ્યું છે અંત્યના 11મા વચનામૃતની અંદર મહારાજે વાત લખી છે. શ્રીજી મહારાજ કહે છે, જો સત્પુરુષમાં પ્રીતિ આત્મબુદ્ધિ થાય તો સમાધિ જેવી શાંતિનો અનુભવ થાય, સમાધિ જેવી શાંતિનો અનુભવ થાય. જેને જ્યાં જા તમે ભગતજી મહારાજને ગુણાતીનંદ સ્વામીમાં પ્રેમ થયો, શાસ્ત્રી મહારાજે ભગતજીમાં તો ગ્રહસ્થ હતા, કેટલું અપમાન ભગતજી મહારાજનું થયું છે, કેટલા શાસ્ત્રીમાં તો અપમાનો થયા છે, પણ છતાં અખંડ શાંતિ હતી. કેમ? સત્પુરુષમાં હેત હતું. યોગી બાપાએ 100 વખત ગરદા પાડું ધુંબા માર ખાધો, આટલા બધા શરીરના રોગ હતા. યોગી બાબા કે 17 રોગ લઈને ફરું છું, કેટલું અપમાન, કેટલો તિરસ્કાર, કેટલી અગવડ, કેટલી મુશ્કેલી. યોગી બાબા કે નિર્જળા ઉપવાસમાં અને માથે 2 મણ વજન લઈને 14 ગાંવ આયેલા જઈએ, આટલી કાળજાળ ગરમીમાં. પણ છતાં યોગી બાપા એવું કહેતા કે 50 વર્ષથી એક ધારું સુકાયેલો. કેમ? શાસ્ત્રીજી મહારાજ મળ્યા બસ. શાસ્ત્રીજી મહારાજમાં શેઠ હતા યોગી બાપા, તો અખંડ શાંતિનો અનુભવ થયો, કોઈ અફસોસનો અનુભવ ન થયો. આજે બાપા યોગી બાપાને પૂછ્યું ક્યારે મૂંઝવણ, યોગી બાપા કે જિંદગીમાં મૂંઝવણ નહીં. શાસ્ત્રીજી મહારાજ મેળ્યા પછી શાની મૂંઝવણ? અરે સૂર્ય ઉગ્યા પછી અંધારું શાનું હોય ભાઈઓ? પારસમાં ચિંતામણી મળ્યા પછી ગરીબી શાની હોય? એમ પ્રમુખ સ્વામીમાં જો હેત થઈ ગયું. આજે યોગી બાપા શાસ્ત્રીજી મહારાજમાં જો પ્રમુખ સ્વામી મહારાજને હેત હતું ને, તો એને અખંડ શાંતિ. દુઃખો તો આવ્યા છે, રોગો તો આવ્યા છે, ઓપરેશન તો કરવા પડે, અપમાન થયા છે, અને પ્રમુખ સ્વામી જિંદગીમાં નિષ્ફળતા આવે ઘણી બધી મળી છે, પણ એને અખંડ શાંતિ રહી છે. કેમ? યોગી બાપામાં હેત. આ સાચો હેત છે યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજમાં, એ તમને શાશ્વત શાંતિનો અનુભવ કરાવશે. પેલું તો થોડી વાર શાંતિ હોય, ભેગા એકબીજાને ગુલાબ આપે, એકબીજાને ફૂલ આપે, ફૂલના જુદા જુદા કલરનો જુદો જુદો મિલિંગ હોય, ક્યારેક બેલ્ટ બાંધે, ક્યારેક આઈસ્ક્રીમ ખવડાવે અને જિંદગી ડૂબાડી દે તમારે આખી.
તો જગતનો પ્રેમ એ બંધનમાં નાખે, બાપાનો પ્રેમ બંધન છોડાવે, જગતનો પ્રેમ આપણા નિયમ તોડાવે, બાપાનો પ્રેમ આપણા નિયમ વધારે, જગતનો પ્રેમ આપણને અંતે દુઃખી કરે, અંતે અશાંત કરે અને અંતે આપણને પસ્તાવાનો વારો આવી દે, ત્યારે બાપાનો પ્રેમ જિંદગીમાં ક્યારે પસ્તાવો નહીં પડે તમારે. જગતનો પ્રેમ કેવો છે? એ અધૂરો છે. કોઈ કાળે, હમણાં નતો પેલો ભાઈ આવ્યો, એની જોડી ક્યારે ભરાય એવી નથી. આ જગતના ગમે એટલા વિષયો તમે ભોગો, તમે ગમે એટલું લોકો જોયા કરો, ચાલો હા અમે બે બે કલાક બેહો, આમ શાંતિ થાય કે ના હાશ, હવે બહુ બસ હવે આમ બહુ ટાઢક વર્તે. ચાલો અત્યાર સુધી અમે કેટલા કેટલા જોયા તમે આંખોથી, બોલો આમ બાઇક લઈને જતા હો પાછા તીવનો અવાજ આમ 80-80 ડિગ્રી બદલાઈ જાય, જોજો. આમ અગાસી પણ બેઠા બેઠા જોયા કરે, જોજો. પિક્ચરો જોવા જાઓ, ગોદડું ઓઢીને પાછું જુઓ એ તો જુદું પાછું. ગોદડું ઓઢીને ઇન્ટરનેટ ગૂગલ તો તમારા બાપનો છે ને, બધું ચિત્ર વિચિત્ર જોયા કરો છો, એતો તું વંઠેલ એ તો જુદું જ પાછું. એક્ટ્રેસને જોયા કરો તો જુદું પાછું. પણ ક્યાંક ચોપાટીમાં, ક્યાંક આજુબાજુમાં, ક્યાંક કોલેજમાં ભણતાય, પણ નજર તો આમ જ જોઈ આપણી. કેટલા રૂપો જોયા તમને શાંતિ થઈ કે હાશ, કેટલો આઈસ્ક્રીમ ખાધો શાંતિ થઈ, કેટલા પીઝા ખાધા શાંતિ થઈ, કેટલા પિક્ચરો જોયા થઈ શાંતિ. ભાગવત ના પાડે છે, ન કામ કામા નામ ઉપભોગે ને સામ્યથી. એમાં તમે યયાતિ રાજાનું દર્શન આપ્યું છે, દીકરાઓ પાસે આયુષ્ય લઈને હજારો વર્ષ સુધી વિષયો ભોગવ્યા, અંતે પસ્તાવો થયો, ન કામ કામા નામ ઉપભોગે ને સામ્યથી. ગમે એટલા તમે તરબૂત ખાવ તો એનાથી શાંતિ થવાની નથી. બે પાંચ દિવસ પછી પાછી ખાવાની ઈચ્છા થવાની, આઈસ્ક્રીમ ખાઈને ઉભરો આવી જાય, ઉલટી થાય, ઉબકા આવે, પણ અઠવાડિયા પછી વળી પાછું આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થવાની. આ જગતનો સ્વાર, જગતનો પ્રેમ, જગતની વાસનાઓ, જગતના સ્વ, એને કોઈ કાળે તૃપ્તિ થવાની નથી. પણ ભગવાનનો પ્રેમ કેવો છે એ આપણને કૃતાર્થ કરી દે, આપણને કૃતાર્થ કરી દે કે હવે કશું જ બાકી રહેતું નથી. મહારાજે લખ્યું છે મધ્યના 59માં વચનામૃતમાં કે ભગવાનમાં અને સંતમાં હેત થાય ને તો કૃતાર્થ અને પૂર્ણતાનો અનુભવ થાય છે, બાકી અધૂરો ઘડો જ રહેવાનો, જોડી ખાલી જ રહેવાની. કોઈ દુનિયાની વ્યક્તિ નથી તમને જોડી ભરી દે. નિસ્વાર્થ પ્રેમની જોડી એ આપણને બાપા જ ભરી શકે એમ છે, તો આ બાપાનો પ્રેમ આપણને કૃતાર્થ કરી દે. મહારાજે લખ્યું છે કે ભગવાનની સંતમાં હેત થાય તો કશું કરવાનું બાકી રહેતું નથી, કશું જાણવાનું બાકી રહેતું નથી, કશું પામવાનું બાકી રહેતું નથી. બસ સત્પુરુષમાં પ્રીતિ આત્મબુદ્ધિ, આત્માને પરમાત્માનો સાક્ષાત્કાર કરાવી દે, વિવેક જ્ઞાન દ્રઢ કરાવી દે, આત્માને પરમાત્માનો સાક્ષાત્કાર થઈ જાય, આ દુનિયાની કોઈ વસ્તુ કોઈ પદાર્થની કશી અપેક્ષા રહે નહીં. તમે જોયું ને, આપણે ત્યાં જોયું હશે ગાંધીનગરમાં વોટર શો નથી કહેતા, અને કેટલું પ્રલોભન આપ્યા છે. હજુ તેને જ્ઞાન જોઈતું હતું, જ્ઞાન માટે આટલા પ્રલોભનો ત્યાગ કરી દીધો. જો જ્ઞાન સિદ્ધ થઈ જાય, જ્ઞાનનો સાક્ષાત્કાર થઈ જાય, તો એવી કોણ વસ્તુ છે જેમાં લોભે જે લોભ્યા પ્રભુમાં, રે છે અંદર સૌ દેવો દાસ, એમ સમજે છે હરિના દાસ. ભગવાનની વાત સમજાની, ગોપીઓ કેવી જાતિ, કૃષ્ણ ચરણ સ્પર્શ થયો, ચરણ સ્પર્શ થયો ત્યાંથી જગતના સુખ ખરા ઝેર થઈ ગયા. એટલે એક વખત જો આ બાપામાં હેત, હજુ આપણું હેત છે, પણ આપણું અડધું અડધું છે, બધું અડધું આમાં ને અડધું આમાં. બાપામાં તો 10% હશે, 90% માં તો બીજે હશે, બધે કેટલાક કૂતરા મારશે, બિલાડી મારશે, મિત્રો મારશે, પણ 100-100% જો હેત બાપામાં થઈ જાય તો કૃતાર્થપણાનો અનુભવ થઈ જાય. પણ એ અનુભવ એ આપણને થાય ક્યારે? બાપામાં આપણા વિશે હેત છે ને આપણને બાપામાં હેત છે. થોડાક વર્ષો પહેલા મુંબઈની અંદર એક શિબિર હતી યુવાનોની, તો બાપાને પ્રશ્ન પૂછ્યો, બાપા તમને સંતોમાં વધુ પ્રેમ કે અમારામાં વધુ પ્રેમ? એટલે બાપાએ કીધું, તમે છાતી ઉપર હાથ મૂકી જુઓ, તમારી છાતી ઉપર હાથ મૂકી જુઓ, તમને ખબર પડશે કે કોના વધુ પ્રેમ. એનો અર્થ શું થયો કે બાપાને આપણામાં પ્રેમ છે કે નહીં એનું બેરું મીટર આપણા હૃદયમાં છે, આપણે માપવાનું છે કે મને કે બાપાને. જો બાપાને પ્રશ્ન કેવો પૂછ્યો કે સ્વામી તમને વધુ હેત સંતોમાં છે કે યુવકોમાં છે?
ભાગ ભાગે તમે છાતી ઉપર હાથ મૂકી દો તો ખબર પડશે કોના વધુ એ છે. એનો અર્થ એ થયો કે બાપાનો પ્રેમ તો છે જ, એ માપવાનું સાધન આપણે છે. ગુણાતીતાન સ્વામીને વાતમાં વાત લખી છે, પ્રશ્ન એવો પૂછ્યો કે મોટા પુરુષ કેટલાકને વધુ સુખ આપે છે અને કેટલાકને ઓછું આપે છે એવું કેમ? એટલે ગુણાતીતાન સ્વામી એવું કહ્યું કે મોટા તો કોઈને ઓછું કે વધુ સુખ આપતા નથી, તો બધાને સુખ આપે છે. મોટા પુરુષ તો સમુદ્ર જેવા છે. હવે સમુદ્રમાં કીડી કેટલું પાણી પીએ, ચકલી કેટલું પાણી પીએ, ગરુડ કેટલું પાણી પીએ, હાથી કેટલું પાણી પીએ, બકરી કેટલું પાણી પીએ, એમાં કઈ સમુદ્રનો વાંક છે? જેને જેટલી તાકાત, તમે આટલી નાની લોટી લઈને ગયા અભિષેકની તો કેટલું પાણી ભરાય? ડોલ લઈને ગયા હોતો, હા, પીપડું લઈને ગયા હોતો, ટેન્કર લઈને ગયા હોતો, એ પાણી ક્યાં ઘૂટી જવાનું? સમુદ્રમાં આપણું પાત્ર જેવું એટલું પાણી તમે ભરી શકો. તો ગુણાતીતાન સ્વામી એવું કહ્યું કે મોટા પુરુષ તો સમુદ્ર જેવા છે, એ કોઈને ઓછું વધુ સુખ આપતું નથી, પણ આપણું જ પાત્ર નાનું મોટું છે. હા, કેટલીક સુર દ્રષ્ટિ એવું તમને લાગતું હશે કે બાપા અમુકને બોલાવે છે, અમુકને નથી બોલાવતા. બાપા અમુક યુવકોનું ધ્યાન રાખ્યું, હવે તો બાપા કોઈ મળતા નથી, પણ પહેલા જમાનામાં એવું હતું, અમુકને બોલાવે, અમુકને ન બોલાવે, અમુકને ભેટી, અમુકને ન ભેટી, અમુકને પ્રસાદ આપે, અમુકને પ્રસાદ ન આપે, અમુકના વખાણ કરે, અમુકના વખાણ ન કરે, અમુકને બાપા પોતાના સ્ટાફમાં રાખે, અમુકને બાપા દૂર રાખે, આવું દેખાય. હા, એ ખરું કે કેટલાકને બોલાવશે, કેટલાકને નથી બોલાવતા, કેટલાક ફોન કરે છે, કેટલાક ફોન નથી કરતા, કેટલાકને પત્ર લખે છે, કેટલાક નથી લખતા, એ દેખાય છે. પણ એનો અર્થ એવો નથી પ્રેમ ઓછો વધતો છે. પ્રેમ કોઈ મટીરિયલથી જ દેખાતો નથી. એકને પ્રસાદ આપ્યો ને એકને પ્રસાદ ન આપ્યો, એનો અર્થ એવો છે કે એકને પ્રેમ વધુ છે ને એકને પ્રેમ ઓછો છે? આજે તમારી માતા હોય, તમે સગા બે ભાઈ હો, એકને પેંડું આપે ને એકને ન આપે, તમે રડો તો ન આપે, કેમ? કે તમને ડાયાબિટીસ આવ્યો છે, આટલી નાની ઉંમરમાં તમને ખબર નથી, તમારી મમ્મીને ખબર છે કે તને ડાયાબિટીસ છે, પેંડો ન આપે ને ભાઈને આપે ખરા? તો એમ સ્વામી બાબા કોનું ક્યારે કેવી રીતે કયા રોગ કઈ વાસના કેવા સ્વભાવ કેવા દોષોનું રૂપાંતર કરવું એને ખબર. એકને પ્રસાદ આપીને સ્વાદ ચાળે, એકને ન આપીને ચાળે, એકના વખાણ કરીને અહંકાર ઓગાળે, એકને વખાણ ન કરીને અહંકાર ઓગાળે. પણ એની એક રીત તો નક્કી છે કે એના યુગમાં જે કોઈ આવ્યા પ્રથમનું 67મું વચરામત, એને બધાને આપણે ચોખ્ખા કરવા છે, બધાને આપણે શુદ્ધ કરવા છે, બધાને આપણે માયા પર કરવા છે. એટલે પ્રેમનો અનુભવ એ આપણા ઉપર આધાર છે. આપણું જેટલું પાત્ર શુદ્ધ, આપણું જેટલું પાત્ર પવિત્ર, જો આ ઇલેક્ટ્રિક કરંટ છે ને વાયરમાંથી પસાર થાય, લાકડામાંથી પસાર ન થાય, થાય લાકડામાંથી પસાર થાય, એમ પ્રમુખ સ્વામીના પ્રેમને જીલવા માટે આપણી પોતાની કન્ડક્ટિવિટી જરૂર પડશે. જે વાયરમાં કન્ડક્ટિવિટી હોય એમાં વાયર, એમાં ઇલેક્ટ્રિક કરંટ પસાર થાય, લાકડામાં ન પસાર થાય. એ લોખંડમાં જો અહીંયા જે બલ્બ થાય છે ને, બલ્બનું ફિલામેન્ટ એને અમુક યોગ્યતા છે તો પ્રકાશ થાય. લોખંડનો હળિયો હોય ને, એ હળિયામાં કઈ ટ્યુબલેટ થાય? તો પ્રમુખ સ્વામીનો પ્રેમનો પ્રકાશ કરવા માટે આપણી પોતાને ફિલામેન્ટ થવું પડશે, પોતાના મનની પવિત્રતા કરવી પડશે, પોતાની કન્ડક્ટિવિટી વધારવી પડશે. આપણી ઇન્સ્યુલેટર જવા હોય તો બાપાનો પ્રેમ ન જ આવે. તમે ઓલા મોજા પહેર્યા હોય અને 10,000 વોલ્ટેજનો કરંટ હોય, એને આમ અડો તો શોક લાગે. 1,00,000 વોલ્ટેજનો કરંટ હોય ને તોય ન અડે, મોજા પહેર્યા છે. એમ ઇન્સ્યુલેટર પહેરીને ફરતા હોય તો બાપાના પ્રેમનો શું અનુભવ થાય? કુકા લાકડા જેવા ઠોઠા જેવા રહીએ આપણે. તો બાપાના પ્રેમનો અનુભવ કરવા માટે આપણી કન્ડક્ટિવિટી, આપણી પવિત્રતા, આપણી શુદ્ધતા આપણે વધારવી પડશે. તો ટૂંકમાં આવો બાપાનો નિર્દોષ પ્રેમ છે તો દિલ કોને આપવું? હમણાં પેન કોક તમને માગે તો આપી દઈએ, ઢાંકણું રાખીએ, પાછું પેન પાછી આપી દે, બરાબર. પણ બાઇક કોક માગે ને તો વિચાર કરવો પડે કે હારું એક્સિડન્ટ ન કરી નાખે, બરાબર. જો તમે પેન આપતા થોડોક વિચાર કરો, પણ 10,00,000 રૂપિયા માગે તો વિચાર વધુ કરવો પડે. ભાઈ લઈને જતો રહે હાવ પાછો, વિચાર કરવો પડે. 10,00,000 રૂપિયા આપતા પહેલા, બાઇક આપતા પહેલા વિચાર કરવો પડે. ગાડી અઠવાડિયું માગે તો વિચાર કરવો પડે. અને મકાન 2 મહિના રહેવા માગે તો ઘણા ખાલી જ નથી કરતા, તો મકાન ખાલી આપતા પહેલા વિચાર કરવો પડે. એમ હૃદય આપતા પહેલા, હા, કોક આપણું હૃદય બગાડી નાખે, કચરો નાખી દે. હૃદય બગાડી નાખે અને કોઈ જો હૃદય ન અપાય
હૃદય એને અપાવી દે, બગાડેલું હૃદય શુદ્ધ કરી દે, ચોખ્ખું કરી દે, વાસના કાઢી નાખે, સ્વભાવ કાઢી નાખે, દોષો બાળી નાખે, પવિત્ર કરી દે અને ભગવાનની પ્રતિષ્ઠા કરી દે એવા પુરુષ પ્રમુખ સ્વામી મહારાજને હૃદય અપાય તો પ્રમુખ સ્વામી મહારાજનો આવો દિવ્ય પ્રેમ છે. જગતના બધા જ પ્રેમ કરતા બાપાનો પ્રેમ વિલક્ષણ છે, દિવ્ય છે, અલૌકિક છે, માયાપરનો છે. એ પ્રેમનો આપણે અનુભવ કરી શકીએ એ જ એમના ચરણોમાં પ્રાર્થના.